अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। तो एक मेंटालिटी वही भाई हूं पाड़ू हूं पोसू अंते विसर्जन थाय कोई स्वजन गुजरी जाए त्यारे विसर्जन करवा पण आपणे ज जईए छे मानस ज जाय तो सर्जन पण करे छे मानस विसर्जन पण करे छे अने पालन पोषण पण करे छता पण मानस करे एने क्रिया कहेवाय अने भगवान करे एने लीला कहेवाय कारण के मानस जे कई पण करे ने क्रिया एटला माटे करे के मानस उत्पन्न करे मोह थी उत्पन्न करे बंगलो बनावो तो एमां आपणे मोह छे सारी कांडा घड़ियाळ आपणे खरीदीए तो एमां मोह छे सारू गीत बोलीए तो आपणने मोह छे सारू गीत लखीए तो आपणने मोह छे आपणे जे कई पण बनावीए एमां मारो ने तमारो मोह छे अने मोह होय एटले पालन पोषण मां अभिमान होय कि हूं पाळू छु हूं पोसू छु मारा परिवार ने हूं न हो तो आ बधा रखड़ी पड़े ए अभिमान होय कि मारा द्वारा आ बधुं थाय छे अने ज्यां उत्पत्ति मां मोह होय अने पालन पोषण मां अहंकार होय त्यां विसर्जन मां त्यां नाश मां शोक होय होय ने होय माणस ज्यारे આપણો કોઈ સ્વજન મૃત્યુ પામે ત્યારે માણસને દુઃખ થાય રડવું પડે રડે આપણો કોઈ સ્વજન વયો જાય તો આપણને દુઃખ થાય પણ ધન્ય છે આપણા પ્રભુને કે સમસ્ત બ્રહ્માંડને બનાવે પાલન પોષણ પણ કરે અને સંહાર પણ કરે એમાં ક્યાંય ઠાકોરજીને મોહ નથી ક્યાંય અહંકાર નથી ને ક્યાંય શોક નથી એ સોનાની દ્વારિકાનું નિર્માણ પણ કરે અને જ્યારે સમય આવે ત્યારે દારૂકને કહી દે દારૂક જૈન વસુદેવ દેવકીને વગેરે બધાને કહી આવ કે આજથી સાતમે દિવસે સોનાની દ્વારિકાને સમુદ્ર ડૂબાડી દેશે એમાં ક્યાંય ઠાકોરજીની આંખમાં આંસુ નથી પ્રભુની આંખમાં આંસુ નથી સોનાની દ્વારકાનું નિર્માણ પણ કરે એમાં મોહ નથી તો આ વિશ્વને બનાવે આ વિશ્વને પાડે અને અંત્ય આ વિશ્વનો લય થાય આ જેનું સત્વ છે સામર્થ્ય છે એ છે પરમાત્મા અને ત્યાર પછી આપણા ઇંગ્લિશમાં શબ્દ છે ને ગોડ જી ફોર જનરેટર ઉત્પત્તિ બ્રહ્માજી બ્રહ્મા ઉત્પન્ન કરે ઓફર ઓપરેટર પાલન પોષણ કોણ ભગવાન વિષ્ણુ ડી ફોર ડિસ્ટ્રોયર સંહાર શિવજી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જી ફોર જનરેટર એટલે બ્રહ્મા ઓફર ઓપરેટર એટલે ભગવાન વિષ્ણુ અને ડી ફોર ડિસ્ટ્રોયર એટલે ભગવાન શિવજી ઇઝ ઇક્વલ ટુ ગોડ બહુ બહુ વ્યવસ્થિત શબ્દ લખ્યો ઇંગ્લિશના અમુક શબ્દો બહુ સારા છે ગોડ ન્યૂઝ ન્યૂઝમાં એવું જ નેસ્ટ વેસ્ટ ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ એના જે પ્રથમ અક્ષરો છે ને એનાથી ન્યૂઝ બનેલો છે એટલે ચારેય દિશાના સમાચાર જે આપે એનું નામ છે ન્યૂઝ ઘણા શબ્દો છે અને સારા છે તો આટલી જેની શક્તિ છે અને છતાં પણ એનો સ્વભાવ કેટલો સુંદર અને મંગલમય ભગવાનનો તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ તાપત્રય વિનાશાય યસ્ય સ્મરણ માત્રેણ
જેને કેવલ યાદ કરીએ, જેને સ્મરણ કરીએ મનમાં, ત્યાં તો ત્રિવિધ તાપનો નાશ થાય. આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આપણે જેને આદિ વ્યાધિ અને ઉપાધિ કહીએ એનો નાશ કરે. કેવલ યાદ કરો ત્યાં, કેવલ એનું સ્મરણ કરીએ ત્યાં આપણા ત્રિવિધ તાપનો આટલો મંગલમય સ્વભાવ. ત્રણ વસ્તુ ક્યારેય એક જગ્યાએ ભેગી ન થાય. રામચરિત માનસમાં એનું વર્ણન છે, રૂપ શીલ બલ ધામ. રૂપ, શીલ અને બળ, આ ત્રણ વસ્તુ એક જગ્યાએ ક્યારેય ભેગી ન થાય. કાં તો એ ભગવંતમાં હોય, અને કાં તો ભગવંતના કૃપા પાત્ર એવા સંતમાં હોય, બાકી ક્યાંય ન ભેગી થાય. બહુ રૂપાળો હોય તો એનામાં બળ ન હોય, કાયરતાપૂર્ણ બળ હોય. અને રૂપ અને બળ આ બે હોય તો ચરિત્ર નો હીન હોય, શીલ ન હોય. આ ત્રણેય વસ્તુ એક જગ્યાએ સંસારના કોઈ પણ વ્યક્તિમાં ક્યારેય ભે, અને જો એ થાય તો સમજવાનું પરમાત્માનો અંશ હશે તો જ એ થાય, ભગવાનની પૂર્ણ અથવા તો સંત હોય તો થાય. બાકી સામાન્ય વ્યક્તિમાં આ વસ્તુ નથી બનતી. તો એ પરમાત્મા, એમના ચરણમાં વંદન ચતુર્થ પદમાં લખ્યું છે, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણ પરમાત્મા એમના ચરણમાં અનંત કોટિ વાર પ્રણામ. અને કેવલ કૃષ્ણ નહીં પણ શ્રી કૃષ્ણાય એમ લખ્યું, એટલે પરમ શક્તિ શ્રી રાધા સહિત. જ્યાં જ્યાં શ્રી શબ્દ આવે છે ભાગવતજીમાં, ત્યાં ત્યાં સુખદેવજી પોતાના દીક્ષા ગુરુ એવા શ્રી રાધિકાજીનું સ્મરણ કરે છે. તો રાધિકા સહિત શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન. અને કેવલ વંદન માત્રથી મારા અને તમારા ત્રિવિધ તાપને દૂર કરવા વાળા એવા પરમાત્મા, એ કેટલો મંગલમય સ્વભાવ. માણસને પાસે આપણે કઈ કામ કરાવવું હોય, કઈની જરૂર હોય તો કેટલી મન્નતો કરવી પડે, પગે લાગવું પડે, આહુણા પાડવા પડે, દયાળુ કેવું પડે ન હોય તો. પણ ભગવાનને કઈ નહીં, બસ માથા ઝુકાવો. પ્રણત દેહી નામ પાપ કરશન. કેવલ ભગવાન કે શ્રી વિગ્રહ ચરણ મેં ઓર આપ પ્રણામ કર લે, સબ પૂજા આ ગયા, કુછ કરને કી આવશ્યકતા નહીં, કોઈ વિધિની જરૂર નહીં. તો પ્રથમ શ્લોકમાં ભગવાનના સ્વરૂપ સામર્થ્ય સ્વભાવનું વર્ણન કરી અને ભગવાનને પ્રણામ કર્યા. અને એ પછી બીજા શ્લોકમાં શ્રી કૃષ્ણ કથા ગંગાનું જેણે પાન કરાવ્યું, શ્રી કૃષ્ણ કથા ગંગાનું જેણે મને તમને જ્ઞાન કરાવ્યું, એવા પરમહંસ સંત શ્રી સુખદેવજી મહારાજની બીજા શ્લોકમાં વંદન છે. પેલા કૃષ્ણને વંદન કર્યા, હવે કૃષ્ણને ઓળખાવનાર એવા સંતની વંદના કરો. કારણ કે કૃષ્ણનો પરિચય આપનારા સંસારને શ્રી સુખદેવજી મહારાજ. એટલે સુખદેવજી મહારાજની દ્વિતીય શ્લોકમાં વંદન છે. યમ પ્રવ્રજંત મનુપે તમપેત કૃત્યં દ્વૈપાયનો વિરહકા તરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો ભિને દુસ્તં સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ તમ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. કેવા છે શ્રી સુખદેવ મહારાજ? બોલે પ્રવ્રજંતમ, પરિવ્રાજક સંન્યાસી છે, એક જગ્યાએ સ્થિર નથી રહેવા વાળા.
ગોદોહન સમય માત્ર એક જગ્યાએ રહે, બાકી ક્યાંય રહે જ નહીં. મતલબ મકાન જ નથી બનાવ્યું ઘર વગરના. તો એવા સુખદેવજી મહારાજ અને કેવા છે પાછા, બોલે પૂર્ણ કૃત્ય, અપેત કૃત્ય, કૃત કૃત્ય. જેને કઈ કરવાની જરૂર નથી, જેને કઈ શીખવાની જરૂર નથી, જેને કઈ જાણવાની જરૂર નથી, અને એ જન્મતાની સાથે જ. એવું નહીં બધું જાણીને બસ થઈ ગયું છે હવે રેડી, એમ નહીં. જન્મીને જ બધું જાણીને જ આવ્યા, જ બધું શીખીને જ આવ્યા, ઓલરેડી તૈયાર જ. અને એ સુખદેવજી મહારાજ જયારે માતાના ગર્ભમાં આવ્યા ને સંસારમાં આવવા માટે, ત્યારે એમને ભય છે કે આ સંસારની માયા મને પકડી લેશે તો હું તો નિર્ગુણ નિરાકારમાં પરિનિષ્ઠિત છું, એટલે પ્રગટ જ નથી. આ 16 વર્ષે પ્રગટ થયા એવું કથામાં લખ્યું. 16 વર્ષ સુધી માતાના ઉદરમાં શ્રી સુખદેવજી મહારાજ વિરાજમાન છે. 16 વર્ષે પ્રગટ થયા એટલે સીધા યુવાન જ, સીધા પ્રગટ થયા. અને પ્રગટ થયા પછી કોઈની સાથે વાતચીત ન કરી, સીધા ઘર છોડીને ભાગે છે. અને જેવા દોડતા જોયા પોતાના પુત્ર શ્રી સુખદેવજીને, એટલે પાછળ પુત્રે તિ તન્મયતયા તરવો ભિને દુસ્તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ. પુત્રે તિતન, હે પુત્ર, હે પુત્ર, એમ કરતા પિતા વ્યાસજી વેદ વ્યાસ એ પાછળ દોડે છે. સુખદેવજી મહારાજે કોઈ જવાબ જ ના આપ્યો, પણ જયારે જંગલમાં દોડતા વ્યાસજી પોતાના પુત્રની પાછળ દોડે છે ત્યારે સુખદેવજીએ જવાબ ના આપ્યો, પણ વૃક્ષોએ જવાબ આપ્યો, ઝાડવાઓએ જવાબ આપ્યો. હે વ્યાસજી, તમારો પુત્ર સ્વકલ્યાણ માટે અને સમાજના કલ્યાણ માટે જાય છે, એને જવા દો, એને ત્યાગો. અને સાચું કહું, આચરણ વગરનો ઉપદેશ ન હોય. વેદવ્યાસજી મહારાજ જેવા પરમહંસ જેણે આખા બ્રહ્માંડને 18 પુરાણ આપ્યા, અને હજી અત્યારે પણ આટલા યુગો થયા પછી એમાં બધા આવી જાય, આખો પૃથ્વીનો ગોળો બ્રહ્માંડ, કેવલ ભારત નહીં, કેવલ અમેરિકા નહીં, કેવલ લંડન નહીં, આખો બ્રહ્માંડનો ગોળો, એના માટે એક જ સૂત્ર લાગે, વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. ગમે તે બોલે, ગમે તે ભાષામાં, પણ એ બધું વેદ વ્યાસનું એઠું છે, બધું કહેવાય ગયું છે. જે કંઈ પણ બોલીએ છીએ હું ને તમે, એ બધું વ્યાસજીની જ વાણી છે. એટલે કહેવાનું વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. એ વ્યાસજીને વૃક્ષોએ પ્રત્યુત્તર આપ્યો છે, કારણ કે વૃક્ષ એ સંત છે, અને સંતની ભાષા સંત જ સમજી શકે. એટલે જ આ ચોખવટ કરું, આપણને એમ થાય કે જાડવા બોલે, વૃક્ષો ઉઈભાવો એ કઈ બોલે, અને એ બોલે આપણને કેમ સમજાય, ન જ સમજાય ને, કારણ કે આપણી યારે તો આપણો હગો ભાઈ ન બોલતો હોય, આપણી યારે પાડો ન બોલતા હોય, તો વૃક્ષો કેમ બોલે, કારણ કે વૃક્ષો એ સંત છે, અને સંતની ભાષા એ સંત જ સમજી શકે. એટલે વૃક્ષોએ ઉપદેશ આપ્યો વેદવ્યાસજીને કે તમારા પુત્રને જવા દો, એને ત્યાગો. અને આચરણ વગર ઉપદેશ ના હોય. ધેર ઇઝ નો પર્સિંગ વિધાઉટ કન્ડક્ટ, આચરણ વગરનો ઉપદેશ નહીં. કારણ કે વૃક્ષોમાં આચરણ છે, વૃક્ષો ફળનો ત્યાગ કરે સમાજ માટે, માણસ માટે, પશુ માટે, પ્રાણી માત્ર માટે, તો વૃક્ષનું ફળ એ વૃક્ષનું સંતાન કહેવાય.
તો અમે અમારા ફળનો ત્યાગ કરીએ સમાજ માટે, તો હે વ્યાસજી તમે તમારા ફળનો ત્યાગ કરો સમાજ માટે. એટલા માટે થઈને વૃક્ષે ઉત્તર આપ્યો છે. અને એ વાત વેદ વ્યાસજી મહારાજને પાછા વાળે છે આશ્રમમાં. કારણ કે વેદ વ્યાસજીને ચિંતા હતી કે મારા આસક્ત નથી વેદ વ્યાસજી, કે જે આખા સમાજને પરોપકારાય પુણ્યાય વ્યાસસ્ય વચનદ્વયમ. એ વેદ વ્યાસજી મહારાજ કે જે આખા સમાજને પરોપકારનો ઉપદેશ આપનારા, એ વ્યાસજી પોતાના પુત્રની અંદર આસક્ત થઈને દોડે નહીં, આ વાત શક્ય નથી. પણ વેદ વ્યાસજીએ મનમાં એવો વિચાર કર્યો કે હજી મારા પુત્રના યજ્ઞોપવિત સંસ્કાર નથી થયા, આ સંસ્કાર જો ન થાય તો માણસમાં વિકાર રહી જાય છે. સંસ્કારની આવશ્યકતા મારે અને તમારે એટલા માટે છે કે મારી અને તમારી અંદર વિકારો રહેલા છે. એ વિકારોને દૂર કરવા માટે સંસ્કારની જરૂર છે. એટલા માટે તુલસીદાસજી મહારાજે પણ રામચરિતમાનસમાં લખ્યું છે, સકલ વિકાર રહિત ગત ભેદા, સકલ વિકાર રહિત ગત ભેદા, કહી નિત ને નિતને નિરૂપ. સુખદેવજી મહારાજ વિકાર સે રહિત હૈ, ઇસલિયે ઉસે કોઈ ભી સંસ્કાર કી આવશ્યકતા હી નહીં, કિસી ભી સંસ્કાર કી આવશ્યકતા નહીં. પણ હું તો એમ કહું, અત્યારે તો આપણે સુખદેવજી જેવા થઈ ગયા, મને તમને પણ કોઈ સંસ્કારની જરૂરત નથી. નહીતર આપણે જન્મીએ ત્યારે આપણા ભારતીય શાસ્ત્રોમાં 16 સંસ્કાર બતાવ્યા, જન્મ ગર્ભાધાન સંસ્કારથી માંડી અને અગ્નિ સંસ્કાર સુધીના 16 સંસ્કારો બતાવ્યા છે. એ એટલા માટે છે કે મારા તમારા અંદર રહેલા જે વિકારો છે એને દૂર કરવાના છે, એટલે સંસ્કારો છે. પણ ગર્ભાધાન સંસ્કારથી માંડી અને અગ્નિ સંસ્કાર પર્યંતના 16 સંસ્કારમાંથી એક જ સંસ્કાર હવે નથી થતા, નહીતર બે થતા. એક વિવાહ સંસ્કાર, લગ્ન થાય, બ્રાહ્મણને બોલાવે અને બીજા થાય અગ્નિ સંસ્કાર. આ બે ફરજિયાત હતા એમ, હવે તો એ નથી થતા. લગ્ન સિવિલ મેરેજ થવા માંડ્યા અને અગ્નિ સંસ્કાર ઇલેક્ટ્રિક થવા માંડ્યા છે. એટલે આપણે હવે સુખદેવજી જેવા સકલ વિકાર રહિત ગત ભેદા, સકલ વિકાર સકલ વિકાર રહિત ગત ભેદા, સકલ વિકાર રહિત ગત ભેદા, કહી નિત ને સકલ વિકાર રહિત ગત ભેદા, સકલ વિકાર રહિત ગત ભેદા, કહી નિત નેતિ નિરૂપહિ ભેદા, કહી નિત નેતિ નિરૂપહિ ભેદા, સકલ વિકાર ગત ભેદા, સકલ વિકાર
વિકાર રહી તેવા શ્રી સુખદેવજી મહારાજ એમના ચરણમાં પ્રણામ કર્યા. તમ ભૂતમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોષ્મિ, એવા શ્રી સુખદેવજી મહારાજના ચરણમાં પ્રણામ કર્યા. અને એ પછી કૃષ્ણ કટામ કથા માટે નૈમિષારણ્યમાં પ્રસ્થાન કરે છે. શૌનકાદી 88,000 ઋષિ મુનિઓ નૈમિષારણ્યમાં એકત્રિત થયા છે અને 1,000 વર્ષ ચાલે એવડો યજ્ઞ કરે છે. અને એ 1,000 વર્ષના યજ્ઞની અંદર યજ્ઞ યાગાદી જ્યારે બધું વિરામ પામે, વિશ્રામનો સમય હોય ત્યારે શું કરવું, એટલે સભામાં બેસે, વક્તાના આસન ઉપર શ્રી સુત પુરાણી મહારાજ બિરાજમાન હોય અને શૌનકાદી 88,000 ઋષિમુનિઓ સામે બેઠા હોય અને એ શ્રી સુત પુરાણી મહારાજને પ્રશ્નો કરે કે મહારાજ, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ, હે બ્રહ્મન, અજ્ઞાનના અંધકારને દૂર કરવા માટે આપ કોટિ સૂર્ય સમપ્રભ. એક સૂર્ય હોય ને તો અજ્ઞાન કે અંધકાર ન રહે, આપણે એક સૂર્યના પ્રકાશમાં બેઠા કે અંધારું છે, એક સૂર્ય હોય તો ન રહે. પણ શૌનકાદી મુનિઓએ એમ કીધું કોટી સૂર્ય સમપ્રભ, કરોડો સૂર્ય સમાન, કારણ કે ગુરુ એ સૂર્ય કરતા પણ વધુ પ્રકાશમાન છે. એની માટે બધી ઉપમા નાની જ છે, એટલે લખ્યું કોટી સૂર્ય સમપ્રભ. અમે તમારા ચરણમાં વિંદન વંદન કરીએ, પ્રાર્થના કરીએ અને શું કીધું, સૂતા સૂત આખ્યાહી કથા સારમ. 1,000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ તો કરે છે, પણ છતાં એમ કહે છે કે આ બધી જેટલી કથાઓ તમે વેદવ્યાસજીના શિષ્ય છો અને આપના ગુરુ મહારાજે આપને જે કંઈ પણ શીખવાની જરૂર હતી બધું શીખવાડ્યું, પણ છતાં કંઈક બાકી રહી ગયું હોય, કંઈ ન્યૂન રહી ગયું હોય એવું તમને લાગતું હોય, અથવા તો એ બધી કથાઓને ભેગી કરો અને જે એસેન્સ નીકળે, એ બધી કથાનો જે એનાલિસિસ હોય એ અમને આપો. સૂત આખ્યાહી કથા સારમ, કથાઓનો સાર આપો, માખણ આપો, નવનીત આપો. અને એટલા માટે શ્રીમદ ભાગવત એક કથા નથી, વેદો ઉપનિષદો પુરાણોનો સાર છે. એટલા માટે જ ઉપનિષદોમાં પણ કહે છે આ વેદો ઉપનિષદામ ગાઓ સારા જાતા ભાગવતી કથા, વેદો ઉપનિષદા ચાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો એ સાર, એનું નામ છે શ્રીમદ ભાગવત. અને એ અર્ક છે, એસન્સ છે, કેવું છે, વિઝડમ ઓફ ધ વર્લ્ડ. આના જેવું ડાપણ દુનિયામાં ક્યાંય નથી, એવું ડાપણ છે આ, આના જેટલું બુદ્ધિશાળી ગ્રંથ કોઈ નથી, કારણ કે ભગવાનનો શ્રી વિગ્રહ છે. અને જે સમસ્ત બ્રહ્માંડને બુદ્ધિ આપે, સમસ્ત બ્રહ્માંડને જે ડાપણ આપે, એનામાં કેવું ડાપણ હોય, એટલે વિઝડમ ઓફ ધ વર્લ્ડ. તો શૌનકાદી મુનિઓ શ્રી સુત પુરાણી મહારાજને પૂછે છે કે મહારાજ, આ કથાઓ જેટલી તમે ભણ્યા હોય, સાંભળી હોય, શીખા હોય, એ બધી કથાઓનો સાર છે. અને મહારાજ, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન, માયા મોહ નિરાશસ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન. હે મહારાજ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારો વિવેક કેવી રીતે વધે આની ચર્ચા કરો. ભગવાન ના પરમ ભક્તો એ માયા અને મોહનો ત્યાગ કેમ કરે એની ચર્ચા કરો. પ્રશ્નો કેટલા સુંદર અને દિવ્ય છે. આગળનો પ્રશ્ન બહુ સુંદર, એમ કીધું ઘોર કળિયુગ આવ્યો છે,
જેઓ બધા આસુરી વૃત્તિવાળા થયા છે, આવી વૃત્તિમાં આવી પરિસ્થિતિમાં એ બધાનું કલ્યાણ થાય, એમનું શ્રેય થાય એવું કોઈ સાધન હોય તો બતાવો. તો સુત પુરાણી મહારાજ કથા સંભળાવતા કહે છે, મુનિયો હું તમને ભગવત કથા જરૂર કહીશ, સૌથી પહેલા તો એ સમજો કે જેનો આ સંસારમાં જન્મ થયો એનું મૃત્યુ અનિવાર્ય છે, અને મૃત્યુ થાય બધા એનાથી ભયભીત છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય, જન્મ થાય એનું બધાનું મૃત્યુ અનિવાર્ય છે ને બધા મૃત્યુથી ભયયુક્ત છે. પણ શ્રીમદ ભાગવતની કથા એ એવી છે કે જે મને અને તમને ભયથી મુક્ત કરે છે. અને એ કથા સાંભળવાથી માણસ જો ભયથી મુક્તિ પ્રાપ્ત કરવાની જે ઈચ્છા કરતો હોય તે આ કથા જ સાંભળે. એના માટે મન શુદ્ધિ માટે, મનની શુદ્ધિ માટે, બુદ્ધિની શુદ્ધિ માટે ભાગવત શાસ્ત્ર એક જ આધાર છે કે જે મારા અને તમારા માઇન્ડને પ્યુરિફિકેશન ઓફ માઇન્ડ, આપણા માઇન્ડને પવિત્ર કરે, આપણા મગજને પવિત્ર કરે, આપણના મગજને શાંતિ આપે. નહીંતર માણસ જન્મે ત્યાંથી માંડીને મૃત્યુ પર્યંત મગજને શાંતિ જ ન હોય, બાકી બધું હોય, આને શાંત ન હોય. અને શાંતિમાં ક્યાંક એકલો બેઠો હોય તોય શાંત ન હોય, તોય અંદર કંઈક સડવડતું હોય. માઇન્ડને શાંતિ નથી. અને એ શાંતિ ક્યારે મળે? બોલે ભાગવત શાસ્ત્ર. અને એ ભાગવત શાસ્ત્ર ક્યારે મળે? બોલે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્યો ભેગા થાય, એકઠા થાય, ત્યારે મને ને તમને ભાગવત કથા એ કહેવાનો કે સાંભળવાનો કે આયોજન કરવાનો કે સંચાલન કરવાનો મોકો મળે. પુરુષાર્થી આ વસ્તુ ના બને. જન્માંતરે ભવેત પુણ્યમ એવું ભાગવતજીમાં લખ્યું છે. વેદવ્યાસજી મહારાજ એમ કહે કે જેના જન્મ જન્મના પુણ્યો ભેગા થાય એ કાં તો કથા કહી શકે. અગર આપકો યે વિડિયો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલિયે. સબસ્ક્રાઇબ કરેં કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.